સીતારામ કેમ છો? બધા મજામાં? સીતારામ કેમ છો? બધા મજામાં? હવે ભાઈ જો આપણે દાદાનો ફોટો સુધી પધરાવવાની હતી, અને આ અમારે છે ભાઈ મારો બાપાનો ફોટો. એટલે આ ફોટો એ રીતનો છે ભાઈ, ખોડિયાર શામપુરા અમારી ઘરની વાડી, અને એ વાડીમાં મકાનની મોર જમરૂખ અને દાડમના છોડ હતા. તો મારા બાપાએ હાથમાં દાડમ રાખેલું છે ને એ રીતનો ફોટો. મારી પાસે નાનો કેમેરો હતો આવડો રોલ વાળો, અને ઘરે રાખતા પેલા કેમેરા એવા કેમેરામાં આ ફોટો પાડેલો છે. અને એ બાપ મારા પપ્પાનો ફોટો આ લગાડ્યો આપણે. અને હવે આસપાસું એવું છે કે સિંગમાં ખડ કાઢવા મજૂર આવ્યા છે, એટલે હવે એને સા પાણી પાહું અને બપોરે કાંઈક પાછું બપોરેની જમાવટ કરશું. અને ભાઈ જોતા રહેજો વિડીયો, એટલે મજા આવશે. આજ ભાઈ કાંઈક છે ને નવીન જમાવટ કરવી હો. તો તું છે ને હવે હાઈ ક્લાસ શા બનાવ્યું, શા મૂક, અને હું લઈ આવું બિસ્કિટના પાકીટ, એટલે શા ને બિસ્કિટ મજૂરને આપણે નાસ્તો કરાવીને શા પાઈ બરોબર, એટલે થાય એને જમાવટ. હું આપણે શા મૂકી દીધી છે, મજૂર હાટું સિંગમાં ખડ કાઢે છે એટલે સા પાણી પાઈ દઈ. હલો, સા બની ગઈ ને? તો છે ને તું સા ની કેટલી લઈ લે, કપ લઈ લે, હું આ છે ને હાલો બિસ્કિટ લઈ લઉં. હા ભાઈ, આપણે સિંગ છે ને પાડવી પડી, એનું કારણ છે કે ભાઈ આ છે ને થોડુંક તિયાર બિયારણ પાછળથી લાવવું પડ્યું. બાકી આપણે જે ફોલાવી છે ને એ બધી બિયારણ પૂરું થઈ ગયું, આ લાવ્યા તો આમાં પછી ઉગવામાં કોઈક કેવરાયું છે. વાત ભાવની હશે કે ભાઈ આમાં થોડુંક પારવું પડ્યું છે. બાકી બીજી બધી સિંગ રેડી છે, આપણે ઘરનું જે બિયારણ કઢાવ્યું હતું ને એમાં જમાવટ છે, કાંઈ ઘટે જ નહીં. જોવો પછી તમે, તમને હમણાં બતાવું એ સિંગ અહીંથી. આમાં ભાઈ એવું છે ને કે વાડીએ પેલા જે કામ કરતા માણસો આવતા કે ભાઈ બેલી હાંકવા કે ખડ આપણે ખડ કાઢવા ગમે એ કામમાં જે મજૂર આવતા, તો રોટલા ખેડૂને આ બપોરે હોય, અને રોટલા મોટા મોટા એટલે જે હાથમાં થાય એવડો તાવડીમાં આવે એવડો રોટલા બનતા, અને બપોરા ઘરે બેહે જેને સારો ખોરાક હોય ને એને બીજેથી કામે બોલાવે એવી માન્યતા હતી. જે ખાઈ કામ કરીએ કે આ સમય પહેલાં એવો હતો, અને ખોરાક જેનો સારો હોય એનું કામ સારું એવું માન્યતા હતી બધાને. અને એ વાત એ હાશી ભાઈ, જે ખોરાક લઈએ કે આ ખેડનું કામ કરીએ કે કાંઈ બાકી થોડું એમાં કાંઈ રમત કરવાની વાત છે. એટલે આ રીતનું ભાઈ જે ખાઈ કામ કરે હું. હવે ભાઈ જો વરસાદ ઝરમર ઝરમર આવવા માંડ્યો, અને વરસાદ શરૂ થઈ ગયો છે એટલે ભાઈ આ તો કાંકરિયાટ ભોંરે એટલે થોડું થોડું લેવાય, નકર તો આ ગારો થાય. હું પણ હવે છે ને આપણે પાછો બપોરનો ટાઈમે થાય છે, તો હવે અહીંયા છે ને વાડે મેં કંટોલા જોયા હતા, તો કંટોલા ઉતારીએ હું, અને આજ બપોરે કંટોલાનું શાક કરીએ. કંટોલા જોઈ લઈ, હાલો જો ઉતરે ને તો ભાઈ કંટોલાનું શાક ની આ જમાવટ કરીએ. જોવો બપોરે, હા જોવો ભાઈ કંટોલીનો વેલો, વરસાદ આવે એટલે એની હાથે કોળે, અને પછી ભાઈ કંટોલા આવે
આમાં નો ખાતર ની જરૂર પડે કે નો ભાઈ કોઈ વસ્તુ ની કઈ. દર વર્ષે વેલો કોળી જાય, દર વર્ષે કંટોલા આવે. અને ભાઈ આ કંટોલા જે વાડ ના કંટોલા હોય એની જે જમાવટ છે એ ભાઈ જુદી છે. હું એટલે હવે આપડે છે ને અત્યારે આપણું ફેન્સિંગ આડું છે અહીંયા, અને આપડે ફેન્સિંગ ટેપીન જવાનું છે. તો મેં કઈ બુટ કે સંપલ પહેર્યું નથી, અને આમથી જાઓ તો હવે છે ને આમાં ચાર પાંચ વેલા આ ટાઈપના છે આપણે વાડીએ, તો કઈક કઈક થોડા થોડા ઉતરશે તો એક શાકના થઈ જાય. એટલે આ છે ને તૈયારી કરે, અને હું આમથી બહારથી જાઉં કઈક બુટ સંપલ પહેરી અને કંટોલા લઈ આવું. તૈયારી બધી કરી નાખી છે, પણ હવે કંટોલા વેણતા વાર બહુ લાગી, એટલે હવે આવવા જોવે. તો ભાઈ બમરી ગયા હો, એટલે મને તો ગાથળિયાના કાંટા એટલા વાગ્યા, અને પરસેવો ને ગરમી ને માઇન માઇન થોડા ઉતર્યા. હું આપણે સાફ થઈ ગયા છું, નાના નાના છે હો, પણ ખૂણા છે હાઈ ક્લાસ. કંટોલા તો આવી ગયા જો આપણે. અને બીજું કે આપણે આ કંટોલાનું શાક છે ને દૂધ નાખીને બનાવવાનું છે, તો થશે જમાવટ. કંટોલા તો જો મળી ગયા છે, અને આ કંટોલા છે ને બહુ ગુણકારી છે, શરીર માટે તો બહુ સારા છે. તો હવે આપણે ચૂલો જગવી નાખીને શાક મૂકી દઈએ. પાટિયામાં નાખી દઈ, આનો કઈ વઘાર ને એવું કઈ નહી કરવાનું. અને બીજું એક કે કંટોલા આપણે વાડેથી વીણ્યા અને પાછા સૂલે અને પાટિયામાં અને પાછું દૂધ નાખીને બનાવવાનું, એટલે પાણીની બદલે આપણે દૂધ નાખવાનું છે, તો જમાવટ બહુ થશે. આપણે તેલ નાખી દીધું છે અંદર, અને હળદર નાખી દઈ, અને મીઠું, અને ધાણા જીરું, અને આપણે આમાં ખાંડેલું મરચું નાખવાનું છે. હવે આપણે આને ઘડીક એમને સડવા દેશું, પકડવા દેવું, પછી દૂધ નાખી. મરચું ને એવું બધું ગળી ગયું છે અને મસ્ત કકડી ગયું છે, આપણે દૂધ નાખી દઈએ અંદર. હવે
આપણે આને ઢીમા તાપે એમને સડવા દઈએ અને બાજરાના રોટલા બનાવવાના છે એટલે એની તૈયારી કરી નાખું. ભાઈ પછી આંબાની કલમ લીધી જો ભાઈ દહ આ પછી તારાપુર લઈ જવાની છે. અને ભાઈ બેઠો છો અહીંયા નિરાયતે, ઓલપા પેલા આટો મારી આવ્યો જે ખડ લઈને સિંગમાં, અને પછી બેઠા બેઠા સારું આ મોબાઈલની એક વાત યાદ આવી ગઈ કે ભાઈ આ ટેટસ મૂકે ને મોબાઈલમાં ટેટસ એનું. હવે ટેટસ તો એકા બીજી જેને જે શોખ હોય એ રીતના મૂકે એટલે એમાં કાંઈ વાંધો નહીં ને, એ ટેટસનો ઉપયોગ એ કરીને આપણે મુકાઈ દે. પણ અમુક અમુક આપણને એવા પોઈન્ટ આમ સમજવા મળે ને કે અમુક જોજો ટેટસ મૂકે ને એટલે અડધી કલાક થાય ને ત્યાં પછી ટેટસ નીકળી ગયું હોય, એટલે એનો મતલબ જેને દેખાડવાનું એ જોઈ લે એટલે પછી કાઢી નાખવાનું એ ટાઈપના મુકાય. અમુક ટેટસ કોઈ દે મૂકતા જ ન હોય, મોબાઈલમાં ટેટસ કોઈ દે ન મૂકે, પણ કાંઈક કોઈ કાંઈ તકલીફ થાય ને પછી પાછું ટેટસ મૂકે. હું કાંઈક લખેલું હોય કાંઈક એ રીતનું હોય તો એવા ટેટસ મૂકવા મળે એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ ભાઈને હવે કાંઈક જરાક તકલીફમાં છે, કાંઈ બેન જરાક તકલીફમાં છે એટલે એ રીતના ટેટસ મૂકવા મળે હું. એટલે ટેટસ હોય એ મૂકાય, એનો શોખ હોય તો એ રીતના આપણે આપણી રીતે મૂકી બીજા બીજાની રીતે મૂકે. અમુક પાછા ટેટસ જે છે હવે આપણે માનો ટેટસમાં કાંઈક મૂક્યું તો એ પાછા અમુક એ રીતના હોય તો એ આપણું ટેટસ જોઈને તરત પાછા ગોતવા મળે, આમાં એવું ટેટસ મળતું આવે એ ગોતીને પાછું એ સડાવે હું, એટલે હરીફાઈ જેવું ઊંધું હાલે. પછી ટેટસ જરૂરી છે પણ હવે આપણે કાંઈ પણ બને ને કાંઈ નહીં એનો મોબાઈલમાં ઉપયોગ કરીને ટેટસ મૂકી અને એ રીતનું તો જે ભાઈ આપણે એ ટેટસ મોબાઈલના તો બાજુમાં રહ્યા પણ એવા ટેટસ મૂકવા મળીને એટલે આપણા ટેટસને ખબર પડે બધાને કે ભાઈ આ ભાઈ શું છે કે આ બેન શું છે. એટલે ટેટસ વસ્તુ અને આ વસ્તુ છે એ કોઈને સંભળાવવા બતાવવા દેખાવા માટેનું નથી, આપણને ગમે એ શોખ કરો એ રીતનું છે. પણ આ રીતના હદાય ટેટસનું જે થાય ને એટલે આપણે મને જરાક જોવામાં આવી બેઠો હતો એટલે જોવામાં આવ્યું એટલે મેં કીધું આ વાત આપણે જરાક કરીએ હવને મજા આવશે હું, એટલે આ વાત કરી મેં ટેટસની કે ભાઈ ઝાઝા ભાગ્ય આ રીતનું થાય છે. ઉતાર લઈએ ને રોટલા બનાવી નાખી કોથમરી કઈ છે નહીં આજ અને આમાં હાલે ન હોય તો હવે આપણે ઘરની થાહે પછી કાંક જમાવટ થાહે. જો હવે સવારનું શરૂ હતું એટલે ઓલો ભાગ લેવાઈ ગયો બધો સીન એકલા સોખી દેખાય અહીંથી તમને. અને આ ભાગમાં એવું હતું કે ભાઈ આપણે છે ને આ હવન કર્યો ને તેથી બપોર પછી આપણે મોટી દીકરી ભાઈ અનિતા પછી મનીષા અને કેતન અભય એને બધાએ થોડું થોડું આ હાથે લઈ લીધું એટલે અને હવે જો ઓલપા અત્યારે શરૂ છે લેવાનું એ હમણે લેવાય જાય એટલે આ બાજુનો ભાગ બધો ક્લિયર થઈ જાય સોફો પછી આ એટલા ભાગમાં રહેશે. અને મેં પાછું અહીંથી આ પેલો રોપ નાખ્યો બકાલાનો ને એ રોપમાંથી પાછું ખડ કાઢી લઈ લીધું એ મેં કાઢી નાખ્યું. પછી અમુક પાછા સૂર્યમુખી સોપ્યા છે એ સોંપતો હતો કાલ હું અને હજી અમુક સોંપવાના છે આ ખડ નીકળી જાય ને પછી સૂર્યમુખી સોંપી દઈએ આમાં એટલે સૂર્યમુખીથી આમ લાગશે આ એકલા જમાવટ થાય બે મહિના પછી જોવા જેવું થાય.
હવે રેગ્યુલર કોમેન્ટ કર્યાના નામ લઈ લી. નામ છે ભાઈ મેહુલ બારૈયા, પાવઠી ગામ. સીતારામભાઈ મજામાં? ભાઈ બીજું નામ છે હંસરાજ ગોહિલ, દેવધારી. સીતારામભાઈ જય માતાજી મોજમાં. અને બાકીના નામ ક્યાં છે? બેનુના નામ છે લસુબેન, રાજકોટ થી. કેમ છો બેન? આવી નાવી કોમેન્ટ કરતા રહેજો, આવો નાવો ભાવ આપતા રહેજો. સીતારામ. બીજું નામ છે સૌરભબેન, અમદાવાદ થી. કેમ છો બેન? આવી નાવી કોમેન્ટ કરતા રહેજો, આવો નાવો ભાવ આપતા રહેજો. સીતારામ. અરે ભાઈ, ભાઈ બેન બધા છે ને, કોમેન્ટ કરો તો કોમેન્ટમાં આખું નામ લખજો, તો અમને નામ બોલવાની મજા આવે અને તમને ખ્યાલ આવે કે તમારું નામ આવ્યું, એટલે તો ભાઈ થાય જમાવટ. હું એટલે આખું નામ લખજો કોમેન્ટમાં. અને ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો હો ભાઈ, એટલે જમાવટ થાય ભાઈ. કંટોલા નું શાક જોરદાર, આમાં દૂધ નાખીને હાઈ ક્લાસ બનાવ્યું હો. અને ભાઈ આ ઓરિજિનલ વસ્તુ, આનથી ડાયાબિટીસ બીપી એમાં રાહત થાય. અને ભાઈ આ સાસુ શાક કહેવાય, આમાં કઈ દવા કે કોઈ જાતનું ભેળસેળ કઈ નહીં ભાઈ. કુદરતના ઘરનું જે વાયડ્યા થાય એ કંટોલાનું શાક, એટલે એમાં ભાઈ કાંઈ ઘટે નહીં. હું અને ઘી સોપડેલા રોટલા, અને આ શું છે પાછું? આ જો રીંગણા ને કેરીનું આંખણું છે. ને હા ભાઈ, હા હા હા, ઝેરીલી સાહેબ. જો ભાઈ જમાવટ છે આ તો બપોરામાં, એટલે છે ને હવે આ વાર નથી આખણે બની જાય, એટલે અમે ભાઈ કરી લઈએ બપોરા. અને મળશું આગલા વિડીયોમાં. આવજો સીતારામ. આવજો સીતારામ.